ભરૂચમાં નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે અને સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ શહેરમાં નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદાનું જળસ્તર ગોલ્ડન બ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 25-35 ગામો એલર્ટ પર છે. જિલ્લામાં કુલ 2500થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 35 ગામ એલર્ટ પર. જે રીતે ભયજનક સપાટી વધતી જતી જોવા મળી રહી છે નદીની, જિલ્લામાં કુલ 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. ભરૂચમાં સતત વધી રહ્યું છે નર્મદાનું જળસ્તર. તો આ સમગ્ર મુદ્દે વધુ વિગત મેળવીશું. મારી સાથે જોડાયા છે મારા સહયોગી ચેતન પટેલ. ચેતન, હાલમાં વરસાદી માહોલ અને ભારે વરસાદને પગલે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ 35 ગામ એલર્ટ પર છે, જળસ્તર વધતું જઈ રહ્યું છે, તંત્ર દ્વારા શું કામગીરી ખાસ કરવામાં આવી રહી છે? જી ચોક્કસથી, સરદાર સરોવરની સપાટી જે રીતે સતત વધી રહી છે ત્યારબાદ 9.5 લાખ ક્યુસેક જે પાણી છે તે નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે ગોલ્ડન બ્રિજની નીચે આવેલા તમામ જે નીચાણવાળા વિસ્તારના જે ઝૂંપડાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, 40થી વધુ જે ઝૂંપડાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ જતા જે ગરીબ લોકો છે તે ગરીબ લોકોને હજારો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તમામ જે ઘરવખરીનો જે સામાન છે તે પાણીમાં તણાઈ ગયો છે. હાલ જે લોકો છે તે લોકો આ રીતે જે બ્રિજની નીચે અન્ય જે સ્થળ છે ત્યાં રહી રહ્યા છે, કારણ કે તેઓના જે ઝૂંપડાઓ છે, જે મકાન છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હાલ તેઓની જે હાલત છે તે અત્યંત કફોડી બની છે. બીજી તરફ જો જોવા જઈએ તો જે રીતે સરદાર સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ ગોલ્ડન બ્રિજની જે સપાટી છે તે 332 ફૂટને વધી રહી છે, 334 ફૂટ આવશે. એટલે અન્ય જે તે જેટલા જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવશે. ત્યારે આપની સાથે ભરૂચના સહયોગી જોડાયા છે, ભરત ચુડાસમા, તો તેમની સાથે વાતચીત કરીશું. જી ભરતજી, ખાસ કરીને જે રીતે 9.5 લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે, કેટલાક ગામો અસરગ્રસ્ત થશે, હાલ શું પરિસ્થિતિ છે? અત્યાર સુધીમાં 9.5 લાખ ક્યુસેક પાણી સવારથી અત્યાર સુધીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે 32 ફૂટની ઉપર સપાટી ગોલ્ડન બ્રિજ ઉપર જઈ ચૂકી છે અને હજુ 34 ફૂટ થાય તેવી સંભાવના વહીવટીતંત્રએ કહ્યું છે. એટલે કે 35 ગામો પહેલાં એલર્ટ કરવામાં આવ્યા હતા, હજુ બીજા 15 ગામો વધુ એલર્ટ કરવામાં આવશે. એટલે કે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના જે ગામો છે તે મુખ્ય અફેક્ટેડ થાય છે, કારણ કે કાંઠા વિસ્તારના બધા ગામો છે અને આ કાંઠા વિસ્તાર પર જે ઝૂંપડપટ્ટીઓ છે તેમજ જે સ્થાનિક રહીશો, જે ગામડાના રહીશો છે, તે બહુ સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ખેડૂતોને પણ આનાથી માંડવા છે, મુલદ છે, આ બધા ગામોમાં અત્યારે નર્મદાના પાણી પ્રવેશી ચૂક્યા છે અને ખેતીને ખાસું નુકસાન છે. ભરૂચના અને અંકલેશ્વરના જે સરફુદ્દીન ખાલપિયા ગામ છે, બોરભાઠા ગામ છે, ત્યાં પણ 30 ફૂટની ઉપર પાણી જાય એટલે ગામમાં પ્રવેશી જાય છે. એટલે ત્યાં પણ ગામ લોકોને પણ ઘણું ઘરવખરીને પણ નુકસાન થતું હોય છે, ખેતીને પણ ઘણું નુકસાન થતું હોય છે. તેમ ભરૂચ તાલુકાના પણ ઘણા એવા ગામો છે કે જેનાથી જે સ્થાનિકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ચોક્કસથી વહીવટી તંત્ર અત્યારે તો બધી જ રીતે સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા, પરંતુ હજુ 34 ફૂટ થવાની સંભાવના છે. એટલે વહીવટીતંત્ર પણ ચિંતામાં છે અને હજુ વધારે ગામો એફેક્ટેડ થશે તેવી સંભાવનાઓ છે. જી ભરત, બીજી એ પણ વાત છે, હાલ વાદળમાં કાળા દિબાગ, આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે. જો ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસે તો પરિસ્થિતિ કયા પ્રકારની રહેશે? ભરૂચમાં પણ જો ધોધમાર વરસાદ વરસે છે, પરંતુ જે નર્મદાનું વહેતું પાણી છે તે સીધું દરિયામાં જાય છે. એટલે કે વરસાદી પાણી પણ જે છે તે આ જ બધું નર્મદામાં આવે છે અને તે સીધું જતું રહે છે. પરંતુ ચોક્કસથી જે રાહત કામગીરી છે, સ્થળાંતરની કામગીરી છે, તેને થોડી ઘણી અસરો પહોંચશે, કારણ કે એનડીઆરએફની બે ટીમો પણ આવી ગઈ છે અને વરસાદ જો ધોધમાર વરસે તો એનડીઆરએફની ટીમોને થોડીક મુશ્કેલીઓ નડશે જે સ્થળાંતર કરાવવામાં અને રેસ્ક્યુ કરવામાં. જી આપે જે રીતે જોયું તે રીતે, ખાસ કરીને જે રીતે નર્મદાની જે રીતે સપાટી સતત વધી રહી છે ત્યારબાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે તમામ જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખાસ કરીને જે ગરીબ લોકો છે તેને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જો જોવા જઈએ તો ખાસ કરીને જે રીતે સપાટી વધી રહી છે તેને લઈને ક્યાંક ક્યાંક જે તંત્ર છે તે તંત્રની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. અન્ય જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જી બિલકુલ ચેતન, આભાર આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો આપે જોયું આ પરિસ્થિતિ ભરૂચની અંદર જળસ્તર વધતું જતું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે હાલમાં 35 ગામો તો એલર્ટ પર મુકાઈ દેવાયા છે, તેમ છતાં ત્યાંના ઝુંપડપટ્ટી અને આસપાસ રહેતા નીચાણવાળા વિસ્તારોની શું હાલત છે તે પણ આપણે જોઈએ.